સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. મિષ્ટાન ખાવા માટે અંદર લઈ આવ્યા, આખું ભિક્ષા પાત્ર ભરી દીધું, અને ભિક્ષા પાત્ર ભરવાની સાથે ઉપર વડા પણ મૂક્યા, દાળના વડા. અને જેવા જે દાળના વડા મૂક્યા અને દાળના વડા સાથે આખું ભિક્ષા પાત્ર ગુરુને અર્પણ કર્યું. ગુરુ આરોગી લે પછી શિષ્યને આરોગવું જોઈએ. ગુરુ એટલું બધું આરોગી ગયા કે વાત ન પૂછો. અને ઓટકાર આવી ગયો, આખી ભિક્ષા પાત્ર પૂરું કરી ગયા કે ગુરુજી આનંદ થયો? તો કે આનંદ તો થયો પણ થોડોક આનંદ બાકી રહી ગયો. કે શેનો? એ કે જો આ દાળના વડા જો વધારે મળી ગયા હોત તો મને આનંદ થાત. તો કે પાછો લઈ આવો ગુરુદેવ, એમાં શું મોટી વાત છે? અને એ પાછો લેવાની વાત કરી એટલે ગોરખનાથજી પાછા લેવા માટે ગયા છે. આપણી વચ્ચે ફુવાતા પધાર્યા છે તાલીઓના નાદ સાથે. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિરનારી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિરનારી. અલખ નિરંજન, અલખ નિરંજન, ગુરુદત્ત, જય ગિરનારી. ઉચાસન ગિરનાર ઉપર માતા અંતોયા, ઉચાસન ગિરનાર ઉપર માતા અંતોયા લાલ ગરે. મારા ગુરુજીને તમારા દાળના વડા બહુ ભાવ્યા છે. તારા ગુરુને કહેજે કાલથી લગ્ન કરી લે, સંન્યાસી ન બને, જમવામાં મોહ રાખતા હોય તો. સંન્યાસીને જમવામાં મોહ ન રાખવો જોઈએ. અને જે જ આ મૈયા ના પાડે છે, કહ્યું કે તમે મને મારી નાખશો તો હું વડા લીધા વિના જઈશ નહીં, મારા ગુરુનો આદેશ છે. મારા ગુરુના આદેશ માટે હું મરવા પણ તૈયાર થઈશ. કેમ? ગુરુ ગોરખનાથજીની આંખો બહુ સુંદર હતી. અને આ વાણિયાની ઘરવાળી કે તું તારી આંખો આપજે, હું દાળના વડા ભૂલે. અને અંદર દાળના વડા લેવા ગઈ, ક્યાં તો આને ચીપ્યો હતો, આંખમાં પધરાવ્યો, બે આંખ કાઢ લીધી બહાર, હાથમાં રાખી. જેવી વાણિયાની ઘરવાળી વડા લઈને આવી, ક્યાં તો બે આંખમાં, બે હાથમાં આંખ હતી, પગમાં પડી ગયો કે માફ કરો વાણિયાની ઘરવાળી. કહે કે મને એવું હતું કે તમે આંખો નહીં આપો, હું તો મજાક કરતી હતી. આંખે પાટો વાળ્યો અને આખું એ દાળના વડાથી ભિક્ષાપાત્ર ભરી દીધું. અને એ ભિક્ષાપાત્ર કહ્યું કે હું મારી હાથે હોય છે, હાથમાં લાકડી લઈ, હાથમાં ભિક્ષાપાત્ર લઈને પહોંચ્યા છે ગુરુદેવ પાસે. ગુરુદેવ મચ્છંદરનાથને કહ્યું કે લ્યો ગુરુદેવ, આ ભિક્ષા આરોગો, તારી આંખ ઉપર પટ્ટી સેવાની છે. કે કંઈ નહીં ગુરુદેવ, તમે ભિક્ષા આરોગો. કહ્યું કે મારા સોગંદ છે, સાચું બોલ, ત્યાં વિના હું જમીશ નહીં. કહ્યું કે તમારા દાળના વડા લેવા ગયો. અને એ વાણિયાની ઘરવાળી કહે કે તારી આંખ સુંદર છે, તું આંખ આપ તો હું દાળના વડા આપું. ગુરુદેવ, દાળના વડા માટે મેં આંખ આપી દીધી છે બે. ત્યાં તો ગુરુજી ઊભા થઈ ગયા, ધન્ય છે, ધન્ય છે. હું તને આશીર્વાદ આપું, હે ગોરખ, લોકો તારા નામથી મને ઓળખશે, મારા નામથી તને નહીં. આજે ગોરખનાથને આખું જગત ઓળખે, મચ્છંદરનાથને બહુ ઓછા ઓળખે. એને કહેવાય ગુરુના આશીર્વાદ. સિદ્ધ સંતોનો વિધિ સિદ્ધેના ભંડારી, નવનાથને સિદ્ધ ચોરાસી, નવનાથને સિદ્ધ ચોરાસી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિર.
સાચો શિષ્ય એ કહેવાય કે ગુરુની ઈચ્છા પૂર્ણ કરે, ને ગુરુની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન પ્રભાસ આવ્યા. એક વખત નહીં, ભગવાન ત્રણ વખત પ્રભાસ આવ્યા. ભગવાનને પ્રભાસ એટલું પ્રિય જ હતું, એટલે ભગવાને છેલ્લે દેહ ત્યાં છોડ્યો. અને એ પ્રભાસમાં ભગવાન આવ્યા, સમુદ્રને કહ્યું કે તારા પેટાળમાં મારા ગુરુનો પુત્ર છે. કહ્યું કે મારા પેટાળમાં એક રાક્ષસ રહે છે જેનું નામ પંચજન છે, એ શંખના રૂપમાં રહે છે. ભગવાન અંદર ગયા અને પંચજનનો વધ કર્યો. કહ્યું કે ભગવાન મારો વધ શા માટે કરો છો? મને તો યમનો આદેશ થયો એટલે હું એ પુત્રને લઈ આવી તો યમના દ્વારમાં પહોંચી ગયો. અને પછી ભગવાને કહ્યું કે મારા ઉપર કંઈક અનુગ્રહ કરો. અને અનુગ્રહ કરવા માટે એ ભગવાને એ જે શંખના રૂપમાં પંચજન નામનો રાક્ષસ હતો એને શંખના રૂપમાં પોતાના હાથમાં ધારણ કર્યો. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્ત ધનંજય, શ્રીમદ ભગવદ્ ગીતા. પાંચજન્ય નામનો જે શંખ ભગવાનના હાથમાં છે એ આ રાક્ષસોને ભગવાને ત્યારથી શંખ ફૂંક્યો છે. વિશ્વ વૈશ્વિક કાર્ય કરવા માટેનો શંખ નાદ થઈ ગયો. ત્યાંથી ભગવાન યમના દ્વાર ઉપર ગયા અને યમનું અભિમાન ઉતારી નાખ્યું છે. મરેલા ગુરુના પુત્રને ભગવાને ઇતિહાસ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો, આખી પરંપરા તોડી નાખી. ભગવાને મરેલા પુત્રને લઈ આવવાની છે, ગુરુ માતાને આપી દીધા. અને ગુરુ માતાના હૃદયમાંથી આશીર્વાદ નીકળી ગયા છે. છંદાસ્ય યાતયામાની ભવંતિહ પરત્ર ચ, જા તારી ભણેલી વિદ્યા કૃષ્ણ છેલ્લા સમય સુધી તને તાજી રહેશે, તને કોઈ દિવસ વિસ્મૃત થશે નહીં. 126 વર્ષે ભાલકાના તીર્થમાં ઉદ્ધવને અને મૈત્રેયને જે બ્રહ્મજ્ઞાન આપતા હોય ત્યારે કહી શકાય કે આ વિદ્યા તાજી છે. બાકી તો 80 વર્ષ થઈ તો મને ભૂલાવા, 90 વર્ષ થઈ તો મને ભૂલાવા, બધું ભૂલાવા માંડે કે હું ભૂલી જાયશ, હું ભૂલી જાયશ. 126 વર્ષની ઉંમરે બ્રહ્મજ્ઞાન આપ્યું છે ભાલકા તીર્થમાં, જેને આપણે ભાગવત કહીએ છીએ. અને ભગવાને આશીર્વાદ ગ્રહણ કરી અને પોતાના ઘરે આવે છે. અને એ ઘરે ભોજનની થાળીમાં ગોરસ જોઈ ભગવાન ઊભા થઈ જાય છે. વૃંદાવન તરફની બારી ખુલ્લી રાખીને ભગવાનની આંખોમાંથી આંસુ જોઈ અને ઉદ્ધવ કહે, ભગવાન શા માટે રડો છો? ભગવાન કહે કે પ્રીતિ પરસ્પર છે, તારે મને રડતો બંધ કરાવવો હોય તો ગોપીઓને રડતી બંધ કરાવ, તારે મને રડતો બંધ કરાવવો હોય તો યશોદાને રડતી બંધ કરાવ, તારે મને રડતો બંધ કરાવવો હોય તો નંદબાબાને રડતા બંધ કરાવ, એ રડશે ત્યાં સુધી હું પણ રડીશ. કહ્યું કે પરમાત્મા તમે તો સાક્ષાત પરબ્રહ્મ છો અને એ તમને દીકરો દીકરો જાણીને હજી મનુષ્યના માફક રડે રાખે છે. ભગવાન તમને કોઈ આત્મીય નહીં, તમને કોઈ પ્રિય નહીં, કોઈ તમારો જન્મ નહીં, કોઈ તમારો દેહ નહીં, તમે રડો છો. ભગવાન કે આ બધું તું એને સમજાવ, જા હમણાં શિક્ષા દઈને આવું. જતા તા કૃષ્ણ કે ઉભા રહ્યો, મારો મુગટ લેતા જાઓ, મારું પિતાંબર લેતા જાઓ, મારો સોનાનો રથ લેતા જાઓ, કોઈ જોશે નહીં તમારી સામે. શિક્ષા દેવા માટે ગયો છે. કોણ છે આ? ઉદ્ધવ વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈત સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષા. અરે બુદ્ધિમાં જે ઉત્તમ છે, બૃહસ્પતિનો શિષ્ય છે, કૃષ્ણનો પ્રિય મિત્ર અને વૃષ્ણિનો શ્રેષ્ઠ મંત્રી. યાદવોમાં સૌથી વધારે કૃષ્ણને સમજી શકાય તો ઉદ્ધવ હતા. પણ ઉદ્ધવની અંદર પ્રેમ ઘડતો તો નહીં, પ્રેમની દીક્ષા આપવા માટે ભગવાને મોકલો છે વૃંદાવન. રથ લઈને આવ્યો છે કે આ તો આખા બધા એના મિત્રો હતા કૃષ્ણના, એમાં મધુમંગલ તો સતાઈ ગયો જાડીમાં, નથી બોલવું કૃષ્ણ સામે, જાઓ. રથ કૃષ્ણનો આવે, પિતાંબર એ જ, ભગવાનનો મોર મુકુટ. એટલા દિવસ હોય ભગવાનને મળવું નથી, સતાઈ ગયો, રિસાઈ ગયો. પણ નજીક પહોંચ્યો જ્યારે રથ, ત્યારે ખબર પડી કે આ કોઈ કૃષ્ણ નહીં, કૃષ્ણ જેવો કોઈ છે. કહ્યું કે નંદબાબાનું ઘર ક્યુ છે? નંદબાબાના ઘરે ગયા. નંદબાબાએ કહ્યું મારો લાલો શું કરે? ને ઉદ્ધવ ગરમ થયા. એને લાલો કયો? એ પરબ્રહ્મ પરમાત્મા છે. ન માતા ન પિતા ન તસ્ય ભાર્યા ન સુતાદયઃ ન આત્મીયો ન પરશ્ચાપી ન દેહો ન જન્મ એવ ચ. એને કોઈ માતા નહીં, એને પિતા નહીં, એને પત્ની નહીં, દીકરાઓ નહીં, એ તો ઇન્દ્રિયાતીત છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે, એને તમે લાલો કયો? ખબર પડી ગઈ નંદબાબાને કે આ નહીં સ્વીકારે. હાથ પકડીને બાજુનો દરવાજો ખોલ્યો ને કહેતો, કીધું એ યશોદા. યશોદાએ કીધું ચૂપ રહેજો, મારો લાલો સૂઈ છે, એમ નમ ઘોડીઓ ઝુલાવતા હતા. કહ્યું કે આ એટલો પ્રેમ છે ને, પણ તું શિક્ષા દેવા આવ્યો ને, અમને નહીં જા, શિક્ષા દેવી હોય તો ગોપીઓને આપ. અને એ ગોપીઓને શિક્ષા આપવા માટે ગયા ને, અદ્ભુત. એ જે વર્ણન હતું એ વર્ણન જોઈને આપણે એમ થાય કે વાસ્તવિકમાં કૃષ્ણને પ્રેમ સૌથી વધારે ગોપીઓએ કર્યો છે. જ્યારે ગોપીઓની વચ્ચે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા આવે છે એમ ઉદ્ધવ આવે છે, લાગે છે ગોપીઓને કૃષ્ણ આવે. આજે પણ એ જ ગોપીઓની એ જ લીલા. એક ગોપી અઘાસુર બને છે, અજગર બને છે, ને એક ગોપી કૃષ્ણ બને છે. આપણી વચ્ચે પૂજ્ય પંજુરી હનુમાનથી અર્જુનદાસ બાપુ પધાર્યા છે, તાલીઓના નાદ સાથે સ્વાગત કરીશું. સાથે કથાકાર મનોજભાઈ પણ પધાર્યા છે.
એમનું પણ તાલીઓ અનાજ સાથે સ્વાગત કરશું. ગુરુદેવ તુમારી જય જય હો, ગિરનારી તુમારી જય જય હો, ગુરુદેવ તુમારી જય જય હો, ગિરનારી. અમે લગતા હે નર્મદા મૈયા ને કૃપા કરતી હૈ. નર્મદા મૈયાથી અર્જુનદાસજી પધાર્યા છે અને પંજુરીમાં જે બિરાજતા જેણે અતિરુદ્ર યાગ અને મને સૌભાગ્ય પણ આપ્યું, તો અતિરુદ્રનો આચાર્ય મને બનાવ્યો હતો, કહ્યું કે નહીં એ આચાર્ય તમે જ રહ્યો, અને અત્યારે તો બસ ભજન સિવાય જેનું બીજું કોઈ ભોજન નથી એવા મહાપુરુષને વંદન તાલીઓના નાદ સાથે. આશીર્વાદ આપ્યા, ગુરુની વાત આવી, ગુરુજી પધારી ગયા. વયમ ભાગ્યવંતઃ, આપણે બધા ભાગ્યશાળી છે કે આવા પુરુષો આપણે ત્યાં કૃપા કરવા માટે પધારે છે. ભજન સિવાય જેનું કોઈ જીવન નથી એવા મહાપુરુષ અહેતુકી કૃપાથી પધારે એમ ઓચિંતા જ મેં આગ્રહ કર્યો હતો બાપુને બપોરે, પણ કીધું કે નહીં મારે માણસો વચ્ચે નથી આવવું, છતાં પણ અંદરથી એવું થયું હશે કે ચાલો જઈ આવીએ, એટલે આપણી વચ્ચે પૂજ્ય બાપુ બધાયરા છે. ન માતા ન પિતા તસ્ય, ન ભાર્યા ન સુતાદયઃ, નાત્મીયો ન પરસ્ચાપિ, ન દેહો જન્મ એવ ચ. અહીંયા કહ્યું કે એના કોઈ માતા ને પિતા નહીં, કહ્યું કે જાઓ તમે ગોપીઓની વચ્ચે, અને ગોપીઓની સ્થિતિ જોવા જેવી હતી. એક ગોપી અજગર બની અગાસુર, એક ગોપી કૃષ્ણ બની, એક ગોપી બગલો બની બકાસુર, એક ગોપી
કૃષ્ણ બની, એક ગોપી પૂતના બની, એક ગોપી કૃષ્ણ બની. આજે પણ કૃષ્ણ લીલા, અને જેટલી લીલાઓ હતી ને બધામાં ચિત્રો દોરેલા હતા, એક પણ ચિત્રમાં કૃષ્ણના પગ નહોતા, કોઈમાં ચરણ દોર્યા નહોતા. કદાચ ચરણ દોરશું ને કૃષ્ણ ચિત્રમાંથી ભાગી જશે. તો આવી ગોપીઓનો ભાવ, ને ગોપીઓ પાસે જઈ અને ઉદ્ધવે કહ્યું કે તમે રડો નહીં, એ કૃષ્ણ કૃષ્ણ લાલો લાલો શું કરો, એ તો અચ્યુત છે, પરબ્રહ્મ પરમાત્મા છે. ને ગોપીઓ ઉધડા લીધા. હો કહ્યું કે હે ઉદ્ધવ, તું જ્ઞાનનો ભલે પહાડ હોય, પણ તારો એ પરમાત્મા જેમ જ્ઞાન મળી જાય ને શિષ્ય ગુરુને છોડીને જતો રહી, તારો પરમાત્મા અમને છોડીને જતો રહ્યો. જેમ દક્ષિણા મળી જાય પછી આચાર્ય યજમાનને છોડીને જતા રહી, તારો પરબ્રહ્મ પરમાત્મા અમને છોડીને જતો રહ્યો. તું જેને પરમાત્મા કે ભોજન થઈ મળી ગયા બાદ જાનૈયાવો વરરાજાને છોડીને જતા રહી, તારો કનૈયો અમને છોડીને જતો રહ્યો. તારો એ પરબ્રહ્મ પરમાત્મા અચ્યુત. જેમ પાનખર ઋતુ આવે ને પાનખર ઋતુમાં વૃક્ષોમાંથી પાન ખરી જાય, જેમ પક્ષીઓ વૃક્ષને છોડીને જતા રહી, તારો કૃષ્ણ અમને છોડીને જતો રહ્યો છે. જેમ પૈસા મળી જાય પછી ગણિકા કોઈ પુરુષને છોડીને જતી રહે, એમ તારો પરમાત્મા અમને છોડીને જતો રહ્યો છે. જેમ પુષ્પમાંથી પરાગ મળી જાય ને પરાગ મળ્યા પછી પુષ્પને છોડી અને ભમરો હોઈ જાય, તારો પરમાત્મા અમને છોડીને જતો રહ્યો છે. અને કૃષ્ણ વિશે એટલા બધા શબ્દો વાપર્યા છે કે હદ કરી નાખી છે. ગોપીઓએ ગોપીઓએ કહ્યું છે કે તમે વારંવાર કહો છો કે અમારો કૃષ્ણ અમારો કૃષ્ણ, તારો કૃષ્ણ કપટી છે, એમ સ્પષ્ટ કહી દીધું. તું કપટી, તારો મિત્ર કપટી, જરાય પગે લાગવાનો પ્રયત્ન કરતો જ નહીં હો, જરાય આ પગે લાગી માં સ્પૃશ અંગ્રીમ, પગને અડતો નહીં. હે મધુપા, એક ભમરો ઉડીને આવ્યો ત્યાં, એ ભમરાને સંબોધીને ગીત ગાયું, એને ભ્રમર ગીત કહેવામાં આવે છે. શું શબ્દો છે ભ્રમર ગીતના! સ્પષ્ટતા સાથે કહ્યું કે હે મધુપા, તું કપટી, તારો મિત્ર કપટી, અને તું અમારા પગને અડતો નહીં, ખોટા ખોટા પ્રણામ કરીને વિનિમય ન કર, આ વિનય ન કર, અમે માનવાની છે નહીં. જેમ ભમરો એક જ પુષ્પને પ્રેમ ન કરતો ને અલગ અલગને પ્રેમ કરે ને, તારો ઓલો કપટી પણ બધાને પ્રેમ કરવા વાળો છે. જા કેજે એને મથુરાની એ સ્ત્રીઓ સાથે પ્રેમ કરે, અહીંયા નહીં, આ તારું કપટ નહીં ચાલે આય. અને એ ભમરાને સંબોધીને ગીત ગાયું છે. આવેલો હોય જેમ કોઈ દૂતીને મોકલવામાં આવ્યો હોય એવી રીતે તું એનો દૂત છે, પણ અમે ચોખ્ખું કહીએ છીએ કે ખોટા ખોટા પ્રણામ ન કર. આ કે તમે મારા પરબ્રહ્મ પરમાત્માને કપટી કયો છો? કૃષ્ણ કનૈયાને, દ્વારિકાના નાથને? અરે એ ઇન્દ્રિયાતીત છે, સુષુપ્તિ જાગ્રત સ્વપ્ન અવસ્થામાં જાણી ન શકાય. કૃષ્ણ બધાની આત્મા છે, કૃષ્ણ બ્રહ્મ છે. ત્યારે ગોપીઓ કહ્યું કે બ્રહ્મ છે ને, એ બ્રહ્મ ક્યાં છે? તો કે બધાની અંદર છે. તમે રડોમાં, તમે રડો ને મારા બ્રહ્મને તકલીફ પડે. કે તારા બ્રહ્મને તકલીફ પડે, તારી અંદર બ્રહ્મ છે? તો કે હા. એ જ કૃષ્ણ બધાની અંદર છે? તો કે હા. મારી અંદર એ કૃષ્ણ છે? તો કે હા. તારી અંદર પણ એ કૃષ્ણ છે? તો કે હા. તો એક બ્રહ્મ, એક બ્રહ્મને બોધ આપવા આવશે? તું વિચારતો નહીં સૂર્યથી જેમ કિરણ અલગ ન હોય અમે કૃષ્ણથી અલગ નથી, જેમ શબ્દથી અર્થ અલગ ન હોય અમે અર્થ શબ્દથી અર્થ અલગ ન હોય અમે કૃષ્ણથી અલગ નથી, જેમ ચંદ્રમાંથી ચાંદની અલગ ન હોય, જેમ પુષ્પથી સુગંધ અલગ ન હોય અમે અલગ નથી. પણ મારે તને પૂછવું છે, તારા બ્રહ્મને મળવું હોય તો કેમ મળાય? તો કે આંખ બંધ કરીને સમાધિ લગાડો તો બ્રહ્મની પ્રાપ્તિ થાય. તારા બ્રહ્મ મેળવવા માટે આંખ બંધ કરવી પડે, પણ અમારા બ્રહ્મને મેળવવા માટે ખુલ્લી આંખે અમારો બ્રહ્મ મળે. અને ભાગવત કથામાં બ્રહ્મ મળે એ ખુલ્લી આંખે મળે. મન બંધ, આંખ બંધ કરો તો મન ક્યાંક ભટકે, પણ 3 કલાકની કથામાં મન ક્યાંય ન ભટકે. હો એકવાર તમે ચોટી જાઓ, ઊભું થવાની ઈચ્છા ન થાય. અને મને ગૌરવ થશે, કોઈલાણાનો એક પણ યુવાન કે એક વૃદ્ધ ઊભા ન થયા કથા દરમિયાન. સતત બેસી જાય 3 વાગે એટલે વાત થઈ ગઈ પૂરી, 6:45 જ ઊભા થાય.
ક્યાંક ધવલે કોઈને ઉભું થવું પડતું હતું, બાકી એક આસને બેસીને. મેં તો પરીક્ષિત એક સોલંકી પરિવારમાં જ માગ્યા હતા, મને આખું કોયલાના પરીક્ષિતના રૂપમાં મળ્યું છે, એટલે એનો મને આનંદ છે. આંખ બંધ કરીને તારો બ્રહ્મ મળે, અમારો બ્રહ્મ ખુલ્લી આંખે મળે. કદાચ અમારું મૃત્યુ થાય તો અમે ગમે તે યોનિમાં જઈએ, ભલે પાપ યોનિમાં જઈએ, પણ દર વખતે અમને જો મળે તો બસ એટલું જ મળે, અમે કૃષ્ણના ગુણગાન ગાતા રહીએ, બસ એટલું જ મળે. ગમે તે યોની ગમને ગમે તે મળે, અમે કૃષ્ણના મુખેથી અમારા ગુણગાન. કૃષ્ણ ભલે અમને પ્રેમ ન કરે, અમને જુએ નહીં, અમારી પાસે ન આવે, પણ અમે સતત કૃષ્ણનું ગાન કરતા રહેશું. આ સાંભળ્યું એટલે ઉદ્ધવ પગમાં પડી ગયું. ક્યાસા મહો ચરણ રેણુ જુષા મહસ્યામ વૃંદાવને કિમપિ ગુલ મલતોષધીના. હું બીજા જન્મમાં બનું ને તો આ વૃંદાવનમાં ક્યાંક છોડવો બનું, ક્યાંક પુષ્પ બનું, ક્યાંક જડીબૂટી કે વનસ્પતિ બનું. ગોપીઓ તમારા જેવાની ચરણરજ મને મળે. જે શિક્ષા દેવા ગયો એ પ્રેમની દીક્ષા લઈને આવી ગયો. પછી તો 6 મહિના ત્યાં રોકાણા. ભગવાન કુબજા પાસે ગયા, અક્રૂર કાકા પાસે ગયા. બેન્ડ વાગા ક્યારના વાગે છે એટલે હું સંક્ષેપમાં કથા લઉં છું. પછી કાકાને ઉપદેશ આપ્યો અક્રૂર કાકાને કે શ્રેયક કામે નુભિર નિત્યમ દેવા સ્વાર્થાન સાધવ. ક્યારે કોઈ દેવતાઓની પૂજા ન કરતા પૂજા કરવી હોય તો કોઈ સાધુઓની કરજો, જે નિસ્વાર્થપણે જગતની સેવા માટે નીકળ્યા છે. અને પછી તો અક્રૂરજીનું હસ્તિનાપુર જવું છે. અહીંયા અસ્થિ અને પ્રાપ્તિ કંસની પત્ની જરાસંધ પાસે ગઈ, એના પિતાજી પાસે, મગધ દેશના રાજા પાસે. વિધવા થઈ એટલે પ્રતિજ્ઞા કરી કે કનૈયાને હું યદુવંશ વિનાની પૃથ્વી કરી નાખીશ. ભગવાન 14 વર્ષ રહ્યા છે મથુરામાં, એ 14 વર્ષમાં 16 વખત ચડાઈ કરી. વધારે પડતી યુદ્ધના કારણે ભગવાને કહ્યું હવે યુદ્ધ ન કરું, વધારે યુદ્ધ થશે તો અરાજકતા ફેલાશે, શિક્ષણ વ્યવસ્થા કથળશે, સમાજ વ્યવસ્થા બગડશે, ધનની હાનિ થશે, દુશ્મની મારી એક સાથે છે, મારા યાદવો શા માટે ભોગવે. 17મી વખત બ્રાહ્મણોને જપમાં રાખ્યા કે આ વખતે હારીશ તો મારી નાખીશો. બ્રાહ્મણોને 1000 બ્રાહ્મણોને મારી નાખવાના હતા એટલે ભગવાને એ સમયે વિશ્વકર્માને બોલાવ્યા. એક પ્લેન લઈને આખા યાદવોને બેસાડ્યા, કહ્યું કે જાઓ એક નગરી બનાવો. મારા મિત્ર કહેતા હતા સૌરાષ્ટ્રમાં છે, સમુદ્રની વચ્ચે 115 માઇલ લાંબુ અને 95 માઇલ પોટું એવું મેટ્રોપોલિટન સિટી એક બનાવો. ભગવાને નકશો બનાવી દીધો. મને એવું લાગે પહેલા વહેલા એન્જિનિયર કદાચ કૃષ્ણ જ હશે. આખો નકશો બનાવ્યો કે આવી રીતના નગરી બનાવજો. આખા પ્લેનમાં યાદવો બધા જતા રહ્યા, કૃષ્ણ અને બલરામ બે રહ્યા છે. અને ત્યાં નગરી બનાવી છે, એ નગરીનું નામ દ્વારિકા એવા માટે પહેર્યું, દ્વારી દ્વારી કમ બ્રહ્મ સુખમ ઇતિ દ્વારિકા, જેના દરવાજે દરવાજે આનંદ છે ને એને દ્વારિકા કહેવાય. ઘરમાં ઝઘડા થતા અને ઉપર લખીએ દ્વારિકા એને દ્વારિકા ન કહેવાય. દ્વારિકાનો એક અર્થ થાય દ્વારેણ બહુના પ્રશસ્તેન ચ પ્રતિહારેણ કાયતિ શોભતે ઇતિ દ્વારિકા. જેના એક એક દરવાજે એક એક દ્વારપાલ છે ને એ સુશોભિત લાગતા હતા. જેના દ્વારપાલો છે એ એટલા બધા સુંદર લાગતા હોય તો ઓલો દ્વારિકાવાળો કેવો લાગતો છે વિચાર કરો. અત્યારે એને જોઈએ ત્યાં મોહિત થઈ જાય દ્વારિકાવાળાને. અને આખી દ્વારિકાનું નિર્માણ થયું. ભગવાન અને બલરામ બે ભાઈઓ રહ્યા. 23 અક્ષોહિણી સેના લઈને આવ્યો તો જરાસંધ, 3 કરોડ મ્લેચ્છને લઈને આવ્યો તો કાલ યવન. ભગવાને દરવાજો ખોલ્યો ને ભગવાન ભાગ્યા છે. એવા ભાગ્યા છે કે ત્યાંથી 14 કિલોમીટર મથુરાથી ધવલપુર નામનું ગામ છે, અને ધવલપુર નામના ગામમાં આજે પણ એક ગુફા છે, મુચકુંદ ગુફા કહેવાય, જેમ આપણે જૂનાગઢમાં છે ભાવનાત્મક, એમ ત્યાં એ ભવનાથમાં છે, ભાવનાત્મક છે. બાકી આ ધવલપુરમાં આજે પણ છે. ત્યાં ભગવાન જતા રહ્યા અને પોતાનું ઉપવસ્ત્ર હતું, એક કોઈ સૂતો હતો એને ઉઠાડી દીધું. કાલ્યવન આવીને પાટું જ મારી કે તું અહીં સૂતો છે ભાગેડું, અને એની આંખ ખુલી લે, બળીને ભસ્મ થઈ ગયો કાલ્યવન. પરીક્ષિતજી કહે કે આ કોણ હતું? કે કહ્યું એ મુચકુંદ હતો, ઇક્ષ્વાકુ વંશમાં માનધાતાનો પુત્ર, દેવતાઓ સાથે રહીને દાનવો સામે લડ્યો. દેવતાઓએ કહ્યું માગ શું જોઈએ તારે વરદાન? કે મારે મોક્ષ જોઈએ. કે મોક્ષ તો નારાયણ એક જ આપી શકે. એ નારાયણનો અવતાર યદુકુળમાં થશે અને કૃષ્ણ તને મોક્ષ અપાવશે. ત્યાં સુધી મારે શું કરવાનું? કે સમાધિમાં લાગી જા. મારી સમાધિ કોઈ તોડાવી નાખે તો? તારી સમાધિ જે પણ કોઈ તોડાવે ને તારી આંખ ખુલે ને તારી સામે જે હોય બળીને ભસ્મ થઈ જશે. ભગવાનને યાદ હતું એટલે કાળયવનને બળીને ભસ્મ કરાવી નાખો. અને પછી ભગવાનને કહે મુચકુંદ કે મારે મુક્તિ જોઈએ. ભગવાન કે એમ નહીં, હજી એક બ્રાહ્મણમાં જન્મ લેવો પડશે, પછી તારી મુક્તિ થશે. એવી રીતે અહીંયા એની મુક્તિ કરીને પછી ભગવાન પાછા આવ્યા જરાસંધના સૈનિકોને કે આવો દોડો. બધા દોડ્યા. ભગવાન સ્પીડમાં એટલા હતા કે દોડમાં પણ નંબર 1, પીટી ઉષાનું કંઈ ન આવે. બધા દોડી ન શક્યા. પર્વત હતો પ્રવર્ષણ નામનો પર્વત, 44 કોષનો, 11 યોજનનો ઊંચો. ભગવાન જ્યાં સૌથી વધારે વરસાદ થાય એને પ્રવર્ષણ કહેવાય. ભગવાન દોડીને ચડી ગયા. પર્વતારોહણમાં પણ નંબર 1. આ બધા કાચી પાત્રીવાળા શ્વાસોશ્વાસ ચડી ન ગયો. જરાસંધ કે હવે શું કરવું? કે એક કામ કરો, છાંટી દો બધામાં એવું દ્રવ્ય કે આખો
પહાડ જ બળી જાય, આખો પહાડ બાળવા માટે અગ્નિ આ છાપી દીધો. ભગવાને ઉપરથી બલરામે અને કૃષ્ણએ ઉપરથી 11 યોજન ઉપરથી કૂદકો લગાવ્યો. ઊંચી કૂદમાં પણ નંબર 1 સીધા નીચે દ્વારિકા પહોંચ્યા. રેવતની દીકરી રેવતી સાથે બલદેવજીના લગ્ન કર્યા. જે સ્થાનમાં રહેવું હોય તો ત્યાંના લોકો સાથે સંબંધ સારો કરવો પડે. લગ્ન થઈ ગયા ને હવે કનૈયો બાકી છે અને જાન આવી પણ ગઈ છે. આ આવી જા જાનૈયાઓ, આગળ આવી જાઓ બધા, એટલે જાનૈયાનો પણ સમાવેશ થઈ જાય. અને જાન આવી છે દ્વારિકાધીશની, એટલે વિદર્ભ દેશનો રાજા હતો ભીષ્મ, કુંડિનપુરનો રાજા, જેના 5 દીકરા રૂકમી, રૂકમ રથ, રૂકમ બાહુ, રૂકમ કેશ અને રૂકમ માલી, સૌથી નાની દીકરી રૂકમિણી. આ રૂકમિણીએ નારદજી પાસે દ્વારકાધીશના વખાણ સાંભળ્યા અને લગ્ન કરવાની ઈચ્છા થઈ, પણ મોટા ભાઈએ પૂછ્યા વિના રૂકમિએ લગ્ન કરી નાખ્યા શિશુપાલ સાથે. જાન આવી ગઈ છે, દ્વારકાધીશથી રહી શકાય એમ હતું નહીં, એટલે છેલ્લે એક ચિઠ્ઠી લખી રૂકમિણીજીએ. 7 શ્લોકો લખ્યા, એમાં આ 7 શ્લોકો જે 7 વખત રોજ વાંચે એની સગાઈ થઈ જાય. 7 વાર વાંચે એટલે સગાઈ થાય. જેટલાની સગાઈ ન થતી હોય રૂકમિણી પત્રક લઈ જાજો, રોજ 7 વાર વાંચજો, અને પછી પણ સગાઈ ન થાય તો મને કહેજો, હું મારા હાથમાં પાણી લઈને કહી દે કે મારા ભાગનું હોય તમને મળે. 7 વખત કરો થઈ જાય. આ રહ્યા અમારા ઉસ્તાદ, ખાલી 7 દિવસ સાંભળ્યા ક્યાં સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા. અમારા શાસ્ત્રીજીઓને થઈ ગયા. હવે બાકીમાં અમે 2 છે, પાઠ ચાલુ છે. 7 ભગવાનના 7 શ્લોકો છે, 7 શ્લોકમાં ભગવાનના 7 સંબોધનો છે. અરે 7 વચન છે, સામાન્ય કોઈ પત્ર છે જ નહીં, જેમાં નામ છે ભગવાનના. હે ભુવન સુંદર, હે મુકુંદ, હે નૃસિંહ, હે કમલ નયન, 7 નામો છે ભગવાનના. 7 ગુણો છે ભગવાનમાં. ક્યાં ક્યાં 7 ગુણ છે? ભગવાનને પ્રાપ્ત કરવાના 7 સાધનો બતાવ્યા છે આમાં. ભગવાનના 7 શત્રુ બધાયવા છે. કુંડિનપુર ગયા ત્યારે 7 શ્લોકોને લઈને ગયા. 7 વસ્તુ કઈ હતી એનો વર્ણન હું કાલે કરીશ. એ પત્ર બ્રાહ્મણ લઈને આવ્યા કે ભગવાન, એક ગુપ્ત પત્ર છે કુંડિનપુરથી. ભગવાન કે ગુપ્ત કંઈ રખાય જ નહીં, ગુપ્ત રાખો એ લુપ્ત થઈ જાય. બોલી જ જાઓ ભૂદેવ તમે, અને આખો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશમતે દૃશિત દૃશિ રૂપમ દૃશામ દૃશિતા દૃશિત મર્ખમ મથાર્થ લાભમ ત્વય યચ્યુતા વિશત ચિત્તમ પત્રપમ મે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થ લાભમ યચ્યુતા વિશત ચિત્તમ પત્રપમ મે. આ શ્લોક તો 7 શ્લોકો છે પણ સમય અભાવ છે, 5 વાગી ગયા અને જાન આવવાનો સમય 5 વાગ્યાનો હતો. આ 7 શ્લોક કાલે સવારે હું લઈશ. 7 શ્લોક એટલા બધા અદ્ભુત છે કે તમારે એક વખત આમ કરવું જ પડશે. એવા શ્લોકો છે, શ્લોકો સંભળાવ્યા. આજે પણ દ્વારિકાનો નાથ આ સાંભળ્યા વિના સૂતો નથી હો. બેટ દ્વારિકામાં બ્રાહ્મણો બોલે આ સાંભળે પછી શયન થાય, અને દ્વારકામાં પણ આ બોલે પછી શયન થાય. અને ભગવાને સાંભળ્યા એટલે ભગવાને કહ્યું 4 ઘોડા તૈયાર કરો. 4 ઘોડા તૈયાર કર્યા, સેવ્ય, સુગ્રીવ, બલાહક ને મેઘ પુષ્પ. આ 4 ઘોડા જોડવામાં આવે ત્યારે દારૂક નીચે ઉતરી જાય કે આપણે આ હલાવી જ ન શકીએ. હું તમને કહું કે 150 ની સ્પીડમાં ગાડી હલાવવાની છે, 15 મિનિટમાં કોણ જુનાગઢ પહોંચાડે? તો સામાન્ય ડ્રાઈવર ઉતરી જ જાય. દારૂક ઉતરી જાય કે આજ આપણે જવાય નહીં. ભગવાન પોતે ઘોડો લીધો, બ્રાહ્મણ દેવતા લીધા, કે ભગવાન 3 દિવસની જ વાર થયો, જાન આવી ગઈ. 5 દિવસ પહેલા જ જાન આવી ગઈ. અરે ભગવાન કે ઓખાટુ હાવડા એક્સપ્રેસ છે આ, એક રાતમાં ભગવાન પહોંચી ગયા. ચિઠ્ઠીમાં લખ્યું હતું એ સમય ઉપર જ્યાં લગ્નના આગલા દિવસે માતાજીના મંદિરે રૂકમણી ભેગું થવાની વાત કરી હતી. માતાજીનો હાથ પકડી લઈ ગયા. 1-2 સૈનિકો હતા, દોડતા દોડતા પહોંચ્યા. રૂકમી તારા બેનને ઉપાડી ગયો છે ઓલો કાઢ્યો, બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરી. અહત્વા સમરે કૃષ્ણમ અપ્રત્યુચય રૂકમિણીમ કુંડિનમ ન પ્રવેક્ષામી સત્યમે તદ બ્રવીમી વહ. હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, હું કૃષ્ણને માર્યા વિના ને મારી બેનને લીધા વિના કુંડિનપુરમાં પગ નહીં મૂકું. પાછળ દોડ્યો છે મારવા માટે બધા સૈનિકોને લઈને, પણ આ તરફ યાદવોનું સેનાપતિ આખા બલદેવજી યાદવોને લઈને આવી ગયા. પરિસો એ શૂલ એ સાથે તલવારો, એનો યુદ્ધ થયું ભાલાઓનું. ભગવાને કહ્યું યુદ્ધ તો ચાલશે. ભગવાને કૂદકો લગાવ્યો, રથમાંથી દોડ્યા ભગવાન સામે અને રૂકમિણીના વાળ પકડીને મારવા ગયા. ક્યાં તો હાથ જોડી લીધા રૂકમિણીએ કે મારો ભાઈ છે. હે યોગેશ્વર પ્રમેયાત્મન દેવ દેવ જગતપતે હંતુમ નારહસી કલ્યાણ ભ્રાતરમ મે મહાભુજ. હે મહાન વ્યક્તિ, હે બધાનું કલ્યાણ કરનારા, આ મારો ભાઈ છે, છોડી દો. પછી ભગવાને અર્ધા વાળ, અર્ધી મૂછ અને અર્ધી દાઢી કાપી નાખી, કુરૂપ બનાવી નાખો, છોડી મૂકો. હવે પાછો કુંડિનપુર તો જઈ શકે એમ હતો નહીં, એટલે ત્યાં ને ત્યાં ભોજકટ નામનું નગર વસાવ્યું, ત્યાં રહ્યો. અને ભગવાન દ્વારિકા આવ્યા, માતા પિતાને પગે લગ્યા, લ્યો આ તમારી પુત્ર વધુ. ત્યારે દેવકીજી કે આમ નહીં હો, અમારે તારા લગ્નમાં કંઈક
નૃત્ય નૃત્ય કરવું હતું. અમારે શાસ્ત્રોક્ત પદ્ધતિથી લગ્ન જોવા અને આઠ પદ્ધતિથી લગ્ન થાય. પિશાચ વિવાહ, અસુર વિવાહ, બ્રાહ્મ વિવાહ, પ્રજાપત્ય વિવાહ, દેવ વિવાહ, ગાંધર્વ વિવાહ, આ આઠે આઠ પ્રકારનું મારે વિવરણ કરવું છે, પણ હવે સમય અભાવ છે. બાકી બ્રાહ્મ વિવાહ, દેવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રજાપત્ય વિવાહ, અસુર વિવાહ, ગાંધર્વ વિવાહ, રાક્ષસ વિવાહ અને પિશાચ વિવાહ, આઠ વિવાહ છે, એનું વિવરણ કાલે કરીશ. શાસ્ત્રોક્ત પદ્ધતિથી લગ્ન